તૈયારી કમ્પ્લીટ થઈ જાય તો એના માટે સ્ટાર્ટ કરીએ આપણે આ સેશન નું ફર્સ્ટ લેક્ચર જે છે એ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 એટલે કે દ્રાવણો જોઈશું ગુજકેટમાં તમને ખબર છે કે ધોરણ 12 નું સિલેબસ ખાલી આમાં આવશે તો આપણે ધોરણ 12 ના જેટલા પણ ચેપ્ટર 70% સિલેબસ પ્રમાણે જોઈએ તો આપણે જે 14 ચેપ્ટર છે એ 14 ચેપ્ટર નું આપણે અહીંયા રિવિઝન કરીશું ગુજકેટ 2021 રિવિઝન સિરીઝમાં તો એનું પહેલું લેક્ચર ને એમાં પહેલું ચેપ્ટર સિલેક્ટ કર્યું આપણે દ્રાવણો તો દ્રાવણોમાં ગુજકેટ માટેના કયા કયા ટોપિક જે છે એ આપણે યાદ રાખવા જોઈએ તો એ ટોપિક આપણે અહીંયા થોડું રિવિઝન કરીશું તો પહેલા જોઈ લઈએ આપણે પ્રસ્તાવનામાંથી ગુજકેટ માટે કયા કયા ટોપિક પૂછાઈ શકે એવા તો આ પહેલી સિરીઝ નું સિરીઝ છે આપણી ગુજકેટ 2021 રિવિઝન સિરીઝ નામ આપીશું આપણે એને જેમાં એક જ વિડીયોમાં આપણે આખું ચેપ્ટર ચેપ્ટર રિવિઝન કરીશું તો પ્રસ્તાવનામાંથી જોઈ લે પહેલા ચેપ્ટર નંબર 2 દ્રાવણો દ્રાવણોમાં પહેલું જે પ્રસ્તાવનામાં 2 એક ધાતુનું આપેલું છે તો ધાતુ આપણે યાદ રાખીને કયા કયા પોઈન્ટ એમાં તો પોઈન્ટ ખાલી તમને અહીંયા યાદ કરાવી દઈશ તો પહેલું છે પિત્તળ જેને આપણે શું કહીશું પિત્તળ જેને આપણે તેમાં કઈ કઈ ધાતુ છે ધાતુ પિત્તળમાં એક તો ઝિંક અને કોપરનું મિશ્રણ છે કોપરનું જેને બ્રાસ કહેવાશે કોપર અને ઝિંક નું મિશ્રણ બીજું એક ધાતુ આપીએ મિશ્ર ધાતુ જે છે જર્મન સિલ્વર એમાં કઈ કઈ ધાતુનું છે તો એમાં ધાતુનું સંગઠન પૂછાય તો એમાં આવે ઝિંક કોપર અને નિકલ નું મિશ્રણ છે ઝિંક કોપર અને નિકલ નું મિશ્રણ જેને આપણે શું કહીશું જર્મન સિલ્વર કહેવાશે બીજી ધાતુ જેને આપણે બ્રોન્ઝ કહીએ છીએ બ્રોન્ઝ જેને આપણે ગુજરાતીમાં કાંસુ કહેવાય તો એમાં કઈ કઈ ધાતુ છે તો એમાં ધાતુ છે કોપર અને એસએન નું મિશ્રણ કોપર અને એસએન એટલે કે ટીન નું મિશ્રણ છે તો આ ત્રણ મિશ્ર ધાતુ જે એના કમ્પોઝિશન આપેલા છે આપણને તો એ યાદ રાખવા જેવા છે પછી પાણીમાં ફ્લોરાઇડની જો સાંદ્રતા 1 PPM હોય ફ્લોરાઇડની સાંદ્રતા 1 PPM જેને પાર્ટ્સ પર મિલિયન કહીએ છે 1 PPM હોય તો તે શું કરે છે તો દાંતના ક્ષયને રોકે છે શું કરે દાંતના ક્ષયને રોકે તો દાંતના ક્ષયને રોકશે ક્યારે તો 1 PPM હશે ત્યારે જો એની સાંદ્રતા ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1.5 PPM કરતા વધારે તો શું કરે દાંત પર ડાઘા દાંત પર ડાઘા પડે તો 1 PPM દાંતના ક્ષયને રોકે 1.5 PPM દાંત પર ડાઘા ને જો ફ્લોરાઇડની સાંદ્રતા વધારે હોય વધારે સાંદ્રતા ફ્લોરાઇડની શું કરે તો ઝેરી નીવડે અને ઉંદર માટે સોડિયમ ફ્લોરાઇડ ઉંદર માટે ઝેર તરીકે વર્તે ઉંદર માટે ઝેર તરીકે સોડિયમ ફ્લોરાઇડ તો પ્રસ્તાવનામાંથી આટલા પોઈન્ટ જે હતા એ આપણે યાદ રાખવા જોઈએ તો આ પોઈન્ટ આપણે અહીંયા લિસ્ટ આઉટ કર્યું તો પછી નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે દ્રાવણની વ્યાખ્યાથી દ્રાવણમાં શું લખાશે તો દ્રાવણ એટલે થાય દ્રાવ્ય વત્તા દ્રાવકનું મિશ્રણ એટલે દ્રાવણ કહેવાશે બરાબર દ્રાવ્ય દ્રાવણ એટલે શું દ્રાવ્ય અને દ્રાવકનું મિશ્રણ એનું પ્રકાર આપણે જોઈ લઈએ જેના એમસીક્યુ માટે એના જે ઉદાહરણ છે ઉદાહરણ અગત્યના છે તો ઘન દ્રાવણ એક હશે દ્રાવ્ય બીજું હશે દ્રાવક અને આપણે જોઈશું એના
उदाहरण बराबर शोर्ट में लिखी घन द्रावण सोलिड क्या हे तो लखी ना घन 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 तो पहलू लै लिए द्राव्य घन ने द्रावक घन द्राव्य घन ने द्रावक घन तेनु उदाहरण याद रखी लीसु आपणे सोनू अने कॉपर याद रखी लीसु अथवा तो मिश्र धातु याद रखी लेवानी बे धातु अथवा अधातु धातु भेगु थाय तो मिश्र धातु मिश्र धातु Au + Cu अथवा तो मिश्र धातु क्या हे बीजु लै लिए आपणे प्रवाही वत्ता घन प्रवाही वत्ता घन में शू आवशे प्रवाही वत्ता घन में याद रखो अपने जिंक एमालगम अथवा जिंक सरंज तो Na प्लस Hg याद रखी लेसु अथवा सॉरी Zn प्लस Hg अथवा तो Na प्लस Hg जिंक एमालगम अथवा सोडियम एमालगम अथवा सरंज केवा छे गुजराती में वायु घन वायु द्राव्य अवस्था में छे द्रावक घन अवस्था में छे तो उदाहरण बनशे एनू H2 प्लस PD अधिशोषण पीडी सपाटी पर पेडेलियम अथवा तो H2 प्लस PT पर लखाय H2 प्लस PT लख तो लखाय तो आ त्रण उदाहरण थे घन द्रावण द्रावक घन है द्राव्य घन है तो उदाहरण है प्रवाही घन वायु बीजु उदाहरण है घन द्रावण पछी प्रवाही द्रावण लै लिए प्रवाही द्रावण तो एना त्रण प्रकार पाड़ी लीए अपने घन द्राव्य द्रावक प्रवाही तो घन द्राव्य द्रावक प्रवाही अवस्था में उदाहरण याद रखी लेसु खांड प्लस पानी अथवा तो मीठू एटले के NaCl प्लस पानी जेमा खांड अने मीठू द्रावक द्राव्य तरीके अने पानी से द्रावक तरीके वधशे बीजू उदाहरण जेमा प्रवाही द्राव्य छे અને દ્રાવક પણ પ્રવાહી અવસ્થામાં છે એટલે કે બંનેની પ્રવાહી અવસ્થામાં હોય એવું ઉદાહરણ લખવું છે આપણે તો યાદ રાખી લઈશું આપણે આલ્કોહોલ પ્લસ પાણી અથવા ઇથિનોલ પ્લસ પાણી યાદ રાખવું હોય તો ઇથિનોલ પ્લસ પાણી યાદ રાખી લઈશું આપણે ઇથિનોલ પ્લસ પાણી અથવા આલ્કોહોલ પ્લસ પાણી યાદ રાખીશું પછી આપણે દ્રાવ્ય વાયુ અવસ્થામાં લઈએ દ્રાવક પ્રવાહી અવસ્થામાં દ્રાવ્ય આપણે વાયુ અવસ્થામાં લીધો દ્રાવ્ય વાયુ અવસ્થામાં દ્રાવક પ્રવાહી અવસ્થામાં છે तो याद रखी लेसु अपने CO2 प्लस पानी जेने अपने सोडा वोटर के कोल्ड ड्रिंक्स सोडा वोटर जेने अपने कोल्ड ड्रिंक्स कहीसू तो आ तो प्रवाही द्रावण अने प्रकार अने ना उदाहरण जो तमने प्रश्न पूछाय के नीचे आपेला द्रावण में द्रावक प्रवाही छे अने द्राव्य पण प्रवाही अवस्था में होय उदाहरण अथवा तो द्रावक प्रवाही अवस्था में छे द्राव्य वायु अवस्था में छे एवं उदाहरण क्यूँ छे तमारे आ ज छे याद रखवानुं छे आ रीते त्रीजो प्रकार से जेने आपणे वायुमय द्रावण कहीए छे वायुमय द्रावण एना पण त्रण प्रकार पाड़ी लईए तो वायुमय द्रव्य द्रावक शू हशे वायु वायुमय द्रावण छे तो द्रावक तो वायु ज हशे तो घन वत्ता वायु प्रवाही वत्ता वायु मतलब द्राव्य प्रवाही द्रावक वायु अने त्रीजु बने वायु वत्ता वायु मतलब द्रावक पण वायु अने द्राव्य पण वायु तो एनु उदाहरण याद रखीने घन अने वायु नु उदाहरण जे छे वायुमय द्रावण में आवे छे कपूर N2 अने कपूर याद रखी लेसु कपूर अने N2 नु प्रवाही वायु में याद रखी लेसु क्लोरोफॉर्म CHCl3 जेने केवा छे प्लस N2 वायु क्लोरोफॉर्म प्लस N2 वायु अथवा तो तमारे यहाँ भेज याद रखू तो पण याद रखे भेज प्रवाही प्रमाण ऊंचू हे वायु वधारे हे वायु वायु में याद रखू हो तो वातावरण लखू हो तो पण लखाय अथवा तो मारे लखी नाखू छे अहीं O2 प्लस N2 O2 प्लस N2 तो बे वायु नु मिश्रण छे आपणे वायु वायु तो आ तमारुं थई गयुं द्रावण ना प्रकार अने ना उदाहरण जे पूछाई सके एवा त्रण प्रकार मेन घन द्रावण प्रवाही अने वायु एना पेटा प्रकार पड्या त्रण 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 एटले टोटल नव अने नवे नव ना उदाहरण आपणे अहींया लख्या तो आटलुं हतुं पहेला शरूआतमां नेक्स्ट टॉपिक जोईए हवे
सांद्रता छे सांद्रता आपणे भणी गया छे आपणे खाली ना सूत्र छे सूत्र आपणे जोईशुं अने दर्शाववा माटेनी जे विविध रीतो छे एमां आवता सूत्रो छे खाली आ रिवाइज करी लेशुं आपणे तो पहेलुं सूत्र आपणे जोई लेशुं मोलारिटीमां देन कैपिटल एम थी दर्शावशुं कैपिटल एम थी दर्शावशुं सूत्र शुं बनशे तो सूत्र बनशे एक बनशे द्रव्यना मोल द्रव्यना मोल एन टू भाग्या द्रावण नुं कद वी क्या एकम लीटर में लखी ना आ एक सूत्र बने बीजु सूत्र बन से एम बराबर मोलारिटी बराबर द्रव्य नु दल डब्ल्यू टू गुणिया हजार भाग्या द्रव्य नु आणवे दल एम टू गुणिया द्रावण नु कद वी एम एन में लखू तो पर हजार लखवा पड़े उपर हजार लखवाना तो आप बीजु सूत्र मोलारिटी तीजु लीए मोलारिटी पछी मोलारिटी જેને આપણે સ્મોલ એમ થી દર્શાવીએ છીએ મોલારિટી જેને સ્મોલ એમ થી દર્શાવીએ છીએ એનું સૂત્ર બનશે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું કદ કિલોગ્રામમાં દ્રાવકનું કદ એટલે W1 લખ્યું મેં હવે આ સૂત્રને મારે બીજી રીતે લખવું છે દ્રાવ્યના મોલની જગ્યા પર લખી નાખું દ્રાવ્યનું દળ W2 ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ દ્રાવ્યનું M2 અને ગુણ્યા દ્રાવકનું કદ W1 પણ ગ્રામમાં લખું તો પર 1000 વડે ગુણી નાખીશ तो थी जैसे आप ग्राम में तो आ थी तुम्हारे बीजु सूत्र त्रीजो आपणे याद राखवानुं छे वजन थी टकावारी परसेंटेज डब्ल्यू बाय डब्ल्यू तो लई लीए सपोज मैं द्रव्य ना सूत्रवा छे तो द्रव्य नु दल भाग्या टोटल दल एटले के द्रव्य नु दल वत्ता द्रावक नु दल गुणिया सो करो टका थी जैसे गुणिया सो करो टका थी जैसे तो वजन थी टका वाले सूत्र थे चौथु सूत्र वी अपॉन वी जेने अपने कद थी टका वाली कही है शु बने सूत्र तो कद थी टका वाली सूत्र बने द्रव्य नु कद भाग्या टोटल एटले के द्रावण नु कद लखी ना के आपणे ने गुणिया सौ कर दी तो आ तमने परसेंटेज बी अपन बी थी जाए पांचमु सूत्र आप पांचमु सूत्र बेनु भेगू जेने आपणे दर कथी टकावारी कही परसेंटेज डब्ल्यू बाय वी थी दर्शाए परसेंटेज डब्ल्यू बाय वी तो ऊपर शू आवशे डब्ल्यू छे एटले लखी नाखीशुं द्रव्य नु दल भाग्या नीचे शू आवशे द्रावण नु कद परसेंटेज टका छे गुणिया सौ कर गुणिया सौ कर दू आरुँ पांचवा नंबर न सूत्र छठू लै लीए मोलंश मोलंश में शू आए तो मोलंश में जेते घटकना मोल भाग्या नीचे शू आए बेनो सरवाड़ो जेते घटक है घटकना मोल ना सरवाड़ो एटले के कुल मोल जेना मोल शोधवा छे एना मोलंश शोधवा छे एना मोल उपर नीचे जितला पण घटक छे घटकना मोल नो सरवाळो એટલે કે કુલ મોલ જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એને આપણે શું કહીશું મોલંશ કહેવાશે તો આ મોલંશ આવી ગયો સાતમો છે પીપીએમ પાર્ટસ પર મિલિયન જે તે ઘટકોની સંખ્યા ભાગ્યા દ્રાવણ બનેલા કુલ ઘટકોની સંખ્યા કુલ ઘટકોની संख्या दस नी छो पर मिलियन छे दस नी छो घात आवशे आ थई गयुं तमारुं सूत्र पीपीएम पण केवुं आवे तो पीपीएम पण दळथी पछी कदथी अने दळ कदथी पण दर्शाय पीपीएम मां एकम छे माइक्रोग्राम पर एमएल अथवा तो पीपीएम पण लखी शकाय જ્યારે દ્રાવક દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે પીપીએમ ઉપયોગ થાય પીપીએમ એટલે કે પાર્ટસ પર મિલિયન ઉપયોગ થાય એટલે કે પ્રદૂષણ વાતાવરણમાં જે પ્રદૂષણ જે છે પ્રદૂષકોનું પ્રમાણ છે ઓછું છે તો પીપીએમ નો આપણે ઉપયોગ કરીએ એનું પ્રમાણ છે સાંદ્રતા નક્કી તો આ હતા સાંદ્રતા દર્શાવવા માટેના વિવિધ ઘટકોના જે છે એ સૂત્રો નેક્સ્ટ જોઈ લઈએ આપણે ટોપિક હતો આપણો રાઉલ્ટનો નિયમ રાઉલ્ટનો નિયમ राउट नो नियम
a છે તો a નું બાષ્પ દબાણ એ એ ઘટકના મોલ્સ x એના સમપ્રમાણમાં હશે સમપ્રમાણમાં છે તો ચિહ્ન કાઢવું હોય તો મૂકવું પડે અચળાંક એટલે pa છે શું હશે pa એના શુદ્ધ અવસ્થાના p0 * x હશે p0 શું છે શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ છે ઘટક b છે એનું બાષ્પ દબાણ માપવું છે તો pb આવશે તો pb ચાલે છે શું હશે એના મોલ્સ xb ના સમપ્રમાણમાં એટલે કે pb બરાબર મારી જોડે બને p0b xb p0b xb ડાલ્ટન નો નિયમ શું કહે છે કે દ્રાવણમાં રહેલ કુલ દબાણ જે તે ઘટક છે ઘટકના આંશિક દબાણના સરવાળા બરાબર થવું જોઈએ એટલે કે મારી જોડે pt બરાબર શું બને અહીંયા તો બે ઘટકના સરવાળો pa plus pb એટલે કે p0a xa લખી શકાય વત્તા p0b xb લખી શકાય p0b x b લખી શકાય તો આ મળી ગયું તમને સૂત્ર બીજું સૂત્રમાં આવતું તો કે p કુલ બરાબર સૂત્ર શું હતું તો p0a પ્લસ p0a છે તો લખવાનું p0b માઈનસ ba b છે તો પાછું a લખવાનું કૌંસ પૂરો કરી a છે એટલે શું આવશે અહીં xb p0a प्लस पी जीरो बी माइनस पी जीरो इंटू एक्स बी लखा से आ सूत्र तमने मर से पची एमा ग्राफ आउतो तो बाष्प दबाण विरुद्ध मोलंस नो आ बाजू एक्स एक्सिस पर मोलंस એટલે કે ઘટકો નું મિશ્રણ જેને કહી જ આપણે તો એક્સ એ લઈ લઈએ એક્સ બી એક્સ એ ની વેલ્યુ 1 એક્સ બી ની 0 લઈ લઈએ આ બાજુ xa બરાબર 0 લઈ લે xb બરાબર 1 લઈ લે દ્રાવક જે છે દ્રાવણ દ્રાવ્ય અથવા દ્રાવકનું એક શુદ્ધ બાષ્પ દબાણ હશે સ્પેસિફિક વેલ્યુ હશે તો સપોઝ p0a ની વેલ્યુ છે આ બાજુ આપણે p0b છે p0b છે તો ગ્રાફ આપણને મળશે આ રીતે એક બીજી લાઈન આ રીતે મળશે અને આ લાઈન છે શું હશે તો આ લાઈન દર્શાવશે હશે તેનું કુલ બાષ્પ દબાણ આપણે pt ની લાઈન છે આ છે a ની લાઈન આ pb આ બધી વેલ્યુ તમને આ બે સૂત્ર અને આ ત્રીજો સૂત્ર એના પછી મૂકી વેલ્યુ આપણે શોધી હતી બરાબર પછીનો ટોપિક હતો સંખ્યાત્મક ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ હતા સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે દ્રાવણના એવા ગુણધર્મો જે દ્રાવ્યના કણો પર આધાર રાખે ના તો એના સ્વભાવ પર દ્રાવ્યના કણો પર આધારિત છે ના તો એના સ્વભાવ પર તેને શું કહેવાય છે સંખ્યાત્મક ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મમાં પહેલું હતું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પહેલો ગુણધર્મ હતો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સાપેક્ષ ઘટાડો જેનું સૂત્ર આપણે તારવ્યું હતું કે ડેલ્ટા p બરાબર ડેલ્ટા p / p0 બરાબર x2 અથવા તો x2 ની જગ્યા પર લખાય n2 n1 + n2 n1 + n2 અથવા તો બીજું એક સૂત્ર આપણને મળ્યું હતું કે p0 - p / p0 બરાબર w2 દ્રાવ મંદ દ્રાવણ હોય તો દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય તો w2 n2 બરાબર m1 w1 તો આ એક સૂત્ર મળ્યું તો આ બે સૂત્ર આપણે યાદ રાખવાના છે તો બાષ્પ દબાણ થતો સાપેક્ષ ઘટાડો તો આ જે સૂત્ર આપણને અહીંયા મળશે એ હતું ઉત્કળ બિંદુ ને ઉત્કળ બિંદુ ને માં શું હતું સૂત્ર પહેલું તો ડેલ્ટા tb બરાબર tb માઇનસ t0b tb શું હતું tb હતું દ્રાવણનું ઉત્કળ બિંદુ t0b શું છે શુદ્ધ દ્રાવકનું ઉત્કળ બિંદુ શુદ્ધ દ્રાવકનું ઉત્કળ બિંદુ બીજું સૂત્ર ડેલ્ટા tb બરાબર kb * m હતું kb શું હતું મોલલ અવનયન અચળાંક અથવા તો મોલલ ઉત્કળ બિંદુ ઉન્નયન અચળાંક ઉત્કળ બિંદુ ઉન્નયન અચળાંક અથવા મોલલ અવનયન અચળાંક એનો એકમ આપણે યાદ રાખવાનું છે કેલ્વિન kg પર મોલ કેલ્વિન kg પર મોલ કેલ્વિન kg પર મોલ થશે પછી એનું બીજું સૂત્ર બને ડેલ્ટા tb બરાબર kb મોલારિટીનું સૂત્ર મૂકી દઉં w2 t2000
डिवाइड बाय एम टू द्रव्य नु आमे दर गुणिया द्रावक नु दर ग्राम मा, केम के ऊपर हजार लख्यु छे तो आ बने द्राव उत्क्रम बिंदु नय माटे। त्रीजो टॉपिक होते हैं ठार बिंदु अवनयन, ठार बिंदु अवनयन। उन्नयन मतलब थाय वधारो थशे ने अवनयन मतलब थाय ठार बिंदु मा घटाड़ो थशे। એટલે કે એમાં સૂત્ર બનશે ડેલ્ટા ટીએફ બરાબર શુદ્ધ દ્રાવકનું ટી ઝીરો એફ વધારે હશે કોના કરતા દ્રાવણ કરતા ટી ઝીરો એફ માઇનસ ટીએફ આવે। સૂત્ર શું બનશે બીજું સૂત્ર બનશે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ જેની પાસે મોલર અવનયન અચળાંક અથવા ઠાર બિંદુ અવનયન અચળાંક એકમ સેમ ટુ સેમ આવશે ઇન ટુ એમ એકમ સેમ કેલ્વિન કેજી પર મોલ કેલ્વિન કેજી પર મોલ। મોલારિટી નું સૂત્ર મૂકી દે ડેલ્ટા ટીએફ બરાબર ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇનટુ ડબલ્યુ2 દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ભાગ્યા એમ2 દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા ડબલ્યુ1 ગ્રામ ડબલ્યુ1 ગ્રામ માં। તો આ બીજું સૂત્ર બને તો ઠાર બિંદુ અને ઉત્કળ બિંદુ ઉન્નયન। નેક્સ્ટ ટોપિક હતો એમાં અભિસરણ દબાણ, અભિસરણ દબાણ નું સૂત્ર લખી લે પછી આગળ આમાં આવતા આપણે અભિસરણ દબાણ। તો અભિસરણ દબાણ નું સૂત્ર તો આપણે કે પાઈ બરાબર સીઆરટી, પાઈ બરાબર સીઆરટી અથવા તો n2 rt / m2v સોરી n2 / v આવશે। દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવ્યનું દ્રાવણનું કદ આવશે ને ગુણ્યા rt થશે અથવા તો पाई बराबर मूल्य जगह पर लिखा है दर भाग्य आणविक दर डब्ल्यू आर टी डब्ल्यू टू आर टी अपॉन एम टू वी तो आई का सूत्र मर से अभिसरण दबाण में। अभिसरण दबाण में तो बे द्रावण से एम शू मुकवा तो अर्ध पारगम्य पड़ दो, अर्ध पारगम्य पड़ दो मुकवा तो રોકશે જવા દેશે નહીં, શું કે સેમી પરમીએબલ મેમ્બ્રેન એટલે કે અર્ધ પારગમ્ય પડદો। કયા કયા ઉદાહરણ આપણે યાદ રાખવાના હતા તો એક હતો ગુંડના મૂત્રાશય, બીજું હતું સેલોફેન, ત્રીજું હતું પાર્ચમેન્ટ પાર્ચમેન્ટ તો અર્ધ પારગમ્ય પડદો। અભિસરણ દબાણના આધારે ત્રણ પ્રકારના દ્રાવણ હતા સમભિસારી, સમભિસારી સમભિસારીનો મતલબ થાય બંને દ્રાવણ જે છે સપોઝ પાઈ વન છે એક દ્રાવણ અભિસરણ દબાણ, બીજાનું પાઈ ટુ છે તો બંને અભિસરણ દબાણ કેવા હશે સરખા હશે તો એને શું કહેવાય સમભિસારી કેવા હશે। જો અભિસરણ દબાણ સરખા હોય તો એની સાંદ્રતા સી વન અને સી ટુ પણ કેવી હશે સરખી હશે સમાન હશે, એટલે અભિસરણ દબાણ સમાન તો એની સાંદ્રતા પણ શું મળે સમાન મળે। ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપણને આપેલું છે કે લોહીના કોષનું પ્રવાહી અથવા દ્રાવક લોહીના કોષનું પ્રવાહી રાખીએ આપણે અને અને 0.9% ડબલ્યુ બાય વી એનએસએ નું દ્રાવણ તો બંનેની સાંદ્રતા મતલબ કોષના પ્રવાહીની સાંદ્રતા આપણે કેટલી હશે 0.9% હશે ડબલ્યુ પર વી અથવા તો બંનેનું અભિસરણ દબાણ કેવું હશે સમાન હશે તો આ બંને કેવા કેવા સમભિસારી અને આ બંનેમાં અભિસરણની ઘટના થશે નહીં માટે અભિસરણની ઘટના પોસિબલ થશે બંને વચ્ચે સાંદ્રતાનો તફાવત હોવો જોઈએ માટે અભિસરણની ઘટના થશે નહીં અભિસરણની ઘટના થશે નહીં। બીજું આવે સમ પછી લઈએ અતિ અભિસારી, અને આઇસોટોનિક કેવા છે સમનો મતલબ થાય સમ એટલે કે આઈસો, આઇસોટોનિક કેવા છે અને અતિને આપણે કહીશું હાઇપર, અતિને આપણે હાઇપરટોનિક કેવા છે। આમાં યાદ રાખી લેશું બે દ્રાવણ છે બે ના અભિસરણ દબાણ, એકનું પાઈ વન છે પાઈ વન વધારે છે કોના કરતા પાઈ ટુ કરતા, તો પાઈ વન છે એટલે શું કહીશું આપણે તો પાઈ વન છે એને કહીશું આપણે
अति अभिसारी કેમ કે એનું બાષ્પ દબાણ સોરી અભિસરણ દબાણ કેવું છે સમાન છે માટે આને શું કહીશું આપણે આને આપણે કહીશું અતિ અભિસારી દ્રાવણ અતિ અભિસારી દ્રાવણ એટલે કે હાઇપરટોનિક દ્રાવણ કેવા છે ઉદાહરણ ટેક્સ નું પ્રમાણ લઈ લઈએ લોહીના કોષનું પ્રવાહી લોહીના કોષનું પ્રવાહી દ્રાવક હવે એનું અભિસરણ દબાણ જો સાંદ્રતા 0.9% છે એના કરતા આપણે W/WB કરતા વધુ લઈ લે વધુ હોય NaCl ના દ્રાવણની તો આ NaCl નું જે દ્રાવણ છે એટલે કયું દ્રાવણ કહેવાય છે અતિ અભિસારી દ્રાવણ કહેવાય છે કયું કહેવાય છે અતિ અભિસારી દ્રાવણ જો આવા દ્રાવણમાં લોહીના કોષને મૂકવામાં આવે તો કઈ ઘટના થશે શું થશે તો લોહીના કોષમાં આની સાંદ્રતા વધારે છે આમાં સાંદ્રતા વધારે છે એનો મતલબ દ્રાવકનું પ્રમાણ ઓછું છે આની સાંદ્રતા ઓછી છે મતલબ દ્રાવક વધારે છે દ્રાવક શું કરશે દ્રાવકનું કામ છે જ્યાં ઓછું છે ત્યાં જશે વધારેમાંથી ઓછામાં જશે એટલે કે આમાંથી આમાં જશે એટલે લોહીનો કોષ જો 0.9 W/V સાંદ્રતા કરતા વધારે સાંદ્રતા વાળો NaCl દ્રાવણ મૂકવામાં આવે તો આ લોહીનો કોષ શું થશે સંકોચાશે કેમ તો કે દ્રાવક છે આના તરફ જશે એટલે કે લખવું હોય તો લખાય કોષ શું થશે કોષ સંકોચાવા માંડે કોષ સંકોચાય છે તો આ બીજું આવે અતિ પછી અલ્પ અભિસારી પછી છે અલ્પ અભિસારી અલ્પ અભિસારીનો મતલબ થાય કે બે દ્રાવણ છે બે દ્રાવણ જેને ઇંગ્લિશમાં હાઇપોટોનિક કહેશું અલ્પ અભિસારીનો મતલબ થાય બે દ્રાવણ છે એના અભિસરણ દબાણમાં જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું છે એટલે શું કહીશું આપણે અલ્પ અભિસારી એટલે કે એકનું અભિસરણ દબાણ π1 છે બીજાનું π2 છે π1 વધારે છે π2 ઓછું છે તો π2 જે ઓછું છે એટલે શું કહીશું આપણે અલ્પ અભિસારી π1 વધારે છે તો એને આપણે અતિ અભિસારી કીધું આ π2 ઓછું છે તો એને શું કહીશું આપણે અલ્પ અભિસારી હાઇપોટોનિક કહીશું ઉદાહરણ લઈ લઈએ લોહીના કોષનું પ્રવાહી હવે સાંદ્રતા આપણે 0.9% W/V કરતા ઓછી કરી દઈએ કરતા સાંદ્રતા NaCl ના દ્રાવણની ઓછી કરી દઈએ તો આની સાંદ્રતા શું થશે વધી જશે આની સાંદ્રતા વધી કે આ છે NaCl નું દ્રાવણ જે છે એ શું કહેવાશે આ જે દ્રાવણ છે એને આપણે અલ્પ અભિસારી દ્રાવણ કહીશું એટલે કે હાઇપોટોનિક કહેવાશે 0.9% 9 છે 0.9% W/V એ કહેવાશે અલ્પ અભિસારી એટલે કે હાઇપોટોનિક દ્રાવણ કહેવાશે હવે હવે આ દ્રાવણમાં આ 0.9% W/V કરતા ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાં લોહીના કોષને મૂકવામાં આવે તો શું થશે તો લોહીના કોષમાં આ જે છે સાંદ્રતા ઓછી વાળું દ્રાવણ છે તેમાંથી દ્રાવક લોહીના કોષમાં પ્રવેશશે શું કરશે દ્રાવક લોહીના કોષમાં પ્રવેશશે એટલે શું થશે તો લોહીનો કોષ છે શું થશે તો કોષ છે ફૂલે છે કોષ ફૂલામાં કોષ સંકોચાય આમાં કોઈ પણ પ્રકારની ઘટના ના થાય આમાં કોષ ફૂલશે કેમ કે NaCl નો દ્રાવણ છે એમાંથી દ્રાવક કોષમાં પ્રવેશશે માટે કોષ છે ફૂલશે આમાં કોષ કે કોષમાંથી પ્રવાહી દ્રાવક છે NaCl તરફ આવશે એટલે કોષમાં દ્રાવકનું પ્રમાણ ઓછું થાય એટલે કોષ સંકોચાશે તો આ તમારા અતિ અભિસારી છેલ્લું છે આપણો ટોપિક એટલે પ્રતિ અભિસારી પ્રતિ અભિસરણ પ્રતિ અભિસરણ જેને આપણે ઇંગ્લિશમાં RO રિવર્સ ઓસ્મોસિસ કહીએ છીએ રિવર્સ ઓસ્મોસિસ કહીએ છીએ રિવર્સ ઓસ્મોસિસમાં શું હશે તો એવું દબાણ કે જેમાં અભિસારની ઘટના કેવી થઈ જાય ઊંધી થઈ જાય ક્યારે તો પાઈ કરતા વધારે દબાણ આપવું પડે તો ઘટના કેવી થઈ જાય ઊંધી થઈ જાય તો એને કઈ કહેવાશે પ્રત્યભિસરણ એટલે કે ક્ષાર વાળું પાણી છે એમાંથી શુદ્ધ પાણી મેળવી શકાય ક્ષાર વાળા પાણીમાંથી શુદ્ધ પાણી મેળવી શકાય શુદ્ધ પાણી મેળવી શકાય તો પ્રત્યભિસરણની ઘટના જેને RO જેને રિવર્સ ઓસ્મોસિસ કહીએ છીએ આપણે એમાં જે વપરાય છે સેમી પરમીએબલ મેમ્બ્રેન SPM એનું નામ છે સેલ્યુલોઝ એસિટેટ શું નામ છે એનું સેલ્યુલોઝ
सेल्युलोज एसिटेट જે પોલિમર છે સેલ્યુલોઝ અને એસિટેટ નો સેલ્યુલોઝ એસિટેટ સેમી પરમીએબલ મેમ્બ્રેન જે પૂછાય કે રિવર્સ ઓસ્મોસિસ અથવા તો પ્રત્યભિસરણ માં વપરાતા અર્ધપારગમ્ય પડદો કો તો સેલ્યુલોઝ એસિટેટ આવશે આ તો તમારે ચેપ્ટર નંબર 2 નું રિવિઝન બીજું અભિસરણ દબાણ છે કોના માટે ઉપયોગી છે તો અભિસરણ દબાણ છે પોલિમર અથવા તો પ્રોટીન પછી બીજા બૃહદ અણુ છે જે मोटा अणु जाने बृहद आ બધાના આણ્વીય દળ નક્કી કરવા માટે કોનો ઉપયોગ થાય તો અભિસરણ દબાણ છે નો ઉપયોગ થાય છે કોણ તો કે એનું જે દ્રાવ્યતા છે ઓછી છે પછી તાપમાન કેવા છે વધુ તાપમાન એ સ્થાયી નથી એટલા માટે આ બધા જે અણુ છે એના માટે બેસ્ટ પદ્ધતિ કઈ છે તો અભિસરણ દબાણ આના માટે અભિસરણ દબાણ છે અભિસરણ દબાણની પદ્ધતિ વપરાય છે ત્રીજો ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે अभिसरण दबाण पर लखी सकते सांद्रता एकम लखी ले मोलारिटी नॉर्मालिटी परसेंट डब्ल्यू अपॉन वी आवे फॉर्मालिटी आवे पीपीएम आवे पण कयो आवे पीपीएम मा वी अपॉन वी पण लखी सकाय वी अपॉन वी तो आमा पण पीपीएम मा पण डब्ल्यू बाय वी अने वी अपॉन वी वालो आवे पछी तापमान आधारित ना होय एवा तेमा तापमान थी स्वतंत्र होय एवा एटले के मोलारिटी आवे मोल अंश आवे मोलारिटी मोल अंश परसेंट डब्ल्यू बाय डब्ल्यू टेलिग्राम ग्रुप